હે એવરીવન, વેલકમ ટુ ઇનસાઇડ એજ્યુકેશન. હું છું ઇરેન. ઇનસાઇડ વ્યૂનો બીજો એપિસોડ કે જેની અંદર આજે આપણે મુલાકાત કરવાના છીએ એક યંગ ઇનોવેટરની. એમણે એક બહુ સરસ મજાનું મશીન બનાવ્યું છે, તો આપણે એ મશીન જોઈએ, એમની સાથે મુલાકાત કરીએ અને જેથી તમને પણ કશું નવું નવું ઇનોવેશન કરવા માટેની પ્રેરણા મળવાની છે. તો આજે આપણે આવ્યા છીએ ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ પાલનપુર, કે જ્યાં જે SSIP સેલ ચાલે છે એની મુલાકાતે. તો આવો આપણે જઈએ અંદર SSIP સેલની અંદર અને ત્યાં જઈને જોઈએ, એ ઇનોવેટરને મળીએ, એ ઇનોવેશનને જોઈએ અને જોઈએ કે કઈ રીતે આ સેલમાં કામ થાય છે. આવો. મિત્રો, આજે SSIP સેલની મુલાકાતે છીએ આપણે, કે જ્યાં એક યંગ ઇનોવેટરની આપણે મુલાકાત કરવાના છીએ. આ જે ઇનોવેટર છે એ પહેલાં પણ બહુ સારા સારા ઇન્વેન્શન્સ કરી ચૂક્યા છે અને મારો દાવો છે કે ભવિષ્યમાં તમે એમને એક સારા એન્ટરપ્રિન્યોર તરીકે જોતા હશો. તો એમના વિશે બહુ તો નહીં કહું, પણ એમને પોતાને જ અહીંયા બોલાવી લઈએ અને જાણીએ કે એમનું નવું ઇનોવેશન શું છે અને મને અને તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. તો મારી સાથે જે યંગ ઇનોવેટર, તો મારી સાથે છે ધવલભાઈ, કે જે SSIP સેલ પાલનપુરની અંદર ઇનોવેશન્સ કરે છે અને બાકીની ડિટેલ તો એ તમને આપી જ દેવાના છે. તો મારા સારા મિત્ર છે અને આજે આપણે એમનું એક બહુ સરસ મજાનું ઇનોવેશન છે જોવાના છીએ. પણ શરૂઆતમાં એમનું ઇન્ટ્રોડક્શન લઈ લઈએ, જાણીએ કઈ રીતે આવ્યા, કઈ રીતનું એમનું ભૂતકાળ રહ્યું છે અને ફ્યુચરમાં એમના શું પ્લાન્સ છે બધું જ. તો ધવલભાઈ, પહેલાં તો તમારું ઇન્ટ્રોડક્શન અમને આપો. હું ધવલ લાઈ મિકેનિકલ પાસ આઉટ છું અહીંયાથી. અહીંયા પાછલા 3 વર્ષથી જોડાયેલો છું SSIP સાથે. ડિપ્લોમા અહીંયા જોઈન કર્યું એટલે અહીંયા SSIP કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલ છે, જે એ બ્રિજેશ પટેલ સર પણ કંઈક ક્રિએટિવ દિમાગવાળા માણસ છે અને એ પણ આવા સ્ટુડન્ટને ખૂબ સારી રીતે હેલ્પ કરતા હોય છે. તો મારી જ્યારે એમની સાથે મુલાકાત થઈ તો એ સાહેબે મને વાત કરી આ SSIPની, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, કે જે આવા સ્ટુડન્ટ્સને બધી પ્રકારની હેલ્પ પ્રોવાઈડ કરે છે, ફાઇનાન્શિયલ હોય, એ પછી મેન્ટરિંગ સપોર્ટ હોય, કે કંઈ પણ પ્રકારનું આપણને લેબ જોઈતી, કામ કરવા માટે સ્પેસ જોઈતી, વોટેવર, તો એ બધા પ્રકારની આપણને પ્રોવાઈડ કરે છે. તો SSIP આ કોલેજમાં ચાલુ હતી તો એના દ્વારા ધીમે ધીમે નાના 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 પ્રોજેક્ટ અમે બનાવવાનું ચાલુ કર્યું અને આજે અમે કંઈક પ્રોડક્ટ બનાવી, હેલ્પફુલ, માર્કેટમાં હેલ્પ કરી શકે એવી પ્રોડક્ટ બનાવી અને સ્ટાર્ટઅપ કરવા સુધી અમે અત્યારે અમારી જર્ની અત્યાર સુધીની છે. તો આપણે કહીએ છીએ ને કે કોઈ પણ ઇનોવેટર હોય યા કોઈ પણ બાળક તમે જોયું છે નવું 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 કરે જતું હોય, તો ધવલભાઈ શું આપ પણ એવા હતા કે જ્યારે બાળપણમાં હતા, શાળામાં જતા, શું એ વખતે કોઈ ઇનોવેશન કરવાનો વિચાર યા એ વખતના કોઈ તમારા ઇનોવેશન ખરા? હા, ખરા ખરા. હું એમ તો 8મા ધોરણથી જ આ કંઈક નવું કરું એવા વિચાર મને આવવા લાગ્યા. પણ એના પાછળ કહાની કંઈક એવી છે કે એક શિક્ષક હોય છે જેની ખૂબ જ સારી ભૂમિકા હોય છે આના પાછળની, મારા પાછળની પણ એક ટીચરની ખૂબ સારી ભૂમિકા છે. જે હું 8મા ધોરણમાં ભણતો હતો ગામડાની સ્કૂલમાં, ત્યાં મુકેશ સુથાર કરીને સર હતા, જે અમારા વિજ્ઞાનના ટીચર હતા. અને હું એમને એક દિવસ પ્રશ્ન પૂછ્યો, મેં તો બીજા છોકરાઓ હસવા લાગ્યા, તો એમણે એ છોકરાઓને હસતા બંધ કરી અને મને કીધું કે તું આરામથી તારો પ્રશ્ન પૂછ. બસ મેં પ્રશ્ન પૂછ્યો, સાહેબે ખૂબ સુંદર રીતે જવાબ આપ્યો. બીજે દિવસે પ્રશ્ન પૂછ્યો, આમ ધીમે 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 હું એમને મારા પ્રશ્ન વધતા ગયા, મને રુચિ થવા લાગી એટલે હું પ્રશ્ન પૂછતો ના સમજાય એટલે પ્રશ્ન મારા વધવા લાગ્યા. અને એ સાહેબે મને એમ કહેવાની જગ્યાએ કે ભાઈ એ તારે એક્ઝામમાં નથી પૂછાવાનું, અને એમ કહેવાની જગ્યાએ કે એ તમારે નેક્સ્ટ ધોરણમાં આવશે એટલે તમે શીખી લેશો, એમ કહેવાની જગ્યાએ મને એના ઉચિત ઉત્તર આપ્યા એટલે મારી ઉત્સુકતા વધવા લાગી અને ત્યાંથી જ એક ઇનોવેશનનું માઇન્ડ મારું બનવાનું ચાલુ થઈ ગયું અને કંઈક ને કંઈક બસ વિચાર
આવવા લાગ્યા. આગળના ધોરણમાં વધ્યા એટલે તે સાહેબ તો છૂટી ગયા હતા, પણ દિમાગ એનું એ હતું. તો કંઈક બસ વિચારતા રહ્યા વિચારતા રહ્યા અને જાતે ને જાતે કંઈક નવું શરૂઆત ચાલુ કરી. પછી અહીંયા ડિપ્લોમામાં જોડાયા, તો ડિપ્લોમામાં બ્રિજેશ પટેલ સર મળી ગયા, એ જ મુકેશ સુથાર સર ટુ, તો આવા જ સર મળી ગયા. એટલે પાછું અમને પ્લેટફોર્મ મળી ગયું SSIP જેવું, કે આ રીતની દરેક પ્રોવાઈડ કરે છે અમને હેલ્પ. તો બસ ત્યાંથી જ આવું કંઈક કરવાનું ચાલુ કર્યું. અને હા, બહુ સાચી વાત છે આપની. અને કહેવાય છે ને કે કોઈ પણ સફળ વિદ્યાર્થી હોય તો એની પાછળ એક શિક્ષકનો હાથ જરૂર રહેતો હોય છે. તો ધવલભાઈ, ત્યાંથી આપે શરૂઆત કરી અને નવા નવા ઇનોવેશન્સ આપ 8મા ધોરણથી કરતા રહ્યા. પછી જ્યારે કોલેજમાં આવ્યા, SSIPમાં આવ્યા, તમારું ભણતર શરૂ થયું, તો શું કોઈ દિવસ એવું થયું, એવું લાગ્યું કે આ કારણથી ભણતર ક્યાંક થઈ રહ્યું છે, એમાં પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એવું કશું? એમ તો કંઈક આપણે જો બી કોઈ બી કામ કરવું હોય તો કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે 100%. અને 1000% ભણતરમાં થોડી પ્રોબ્લેમ તો આવી જ છે, પણ જે ભણી રહ્યા છીએ એ જ કામ કરી રહ્યા છીએ એ જ ફિલ્ડમાં, એટલે અમારું બધું બેલેન્સ થઈ જતું હતું. જે છોકરાઓને ગોખવું પડતું હતું એક્ઝામ ટાઈમે, એ અમે ઇઝીલી ડાયરેક્ટ લખી શકતા. હા, તો એ રીતે અમને પ્રોબ્લેમ નથી આવી. બાકી ઓફકોર્સ કે અમારે લેબ છૂટી જાય, લેક્ચર છૂટી જાય, એ પ્રોબ્લેમ તો 1000% અમારે રહેતી હતી. પરંતુ આજ એટલો જ ટાઈમ અમે આમાં પણ આપતા, અને થોડો રાતના ટાઈમ જે પિક્ચર જોવાની જગ્યાએ થોડો આપી દેતા અભ્યાસને, તો બધું બેલેન્સ થઈ જતું હતું. સાચી વાત છે આપની, અને એ તમે બહુ સારી વાત કરી કે કોમ્પ્રોમાઇઝ તમારે 100% કરવું પડે. તો આપણે જે ભણીએ છીએ અને એનો જ જો યુઝ કરીએ ઇનોવેશનની અંદર, તો મને લાગે છે કે આપણે એ જે ભણતર બગડવું એ શબ્દનો ક્યાંક ઉપયોગ ન કરી શકીએ. તો ધવલભાઈ, બ્રિજેશ પટેલ સરની આપણે વાત કરી, તો એમના એમની સાથે હું પણ એમને મળેલો છું અને વાત કરેલી છે મેં પણ એમની સાથે, અને 100% વિદ્યાર્થીઓ માટે હંમેશા હાજર રહેતા હોય છે. થોડું ઘણું એમના વિશે પણ જાણવા માગીશ, કારણ કે ઇન ફ્યુચર કદાચ આપણા વ્યુઅર્સમાંથી પણ કોઈને એમનો કોન્ટેક્ટ કરવો હોય, એમને મળવું હોય. તો કેવા પ્રકારના છે સર, અને એમની સાથે કામ કરવામાં કેવી મજા, યા કેવા પ્રકારના પ્રોબ્લેમ તમે ફેસ કરો છો? બ્રિજેશ પટેલ સર અહીંયા ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર છે, ઘણા ટાઈમથી અહીંયા જોડાયેલા છે, મૂળ મહેસાણાના વતની છે. હવે એ પણ છે ને ઇનોવેશન સાથે કંઈક ને કંઈક જોડાયેલા છે, એમનું પણ દિમાગ આપણા જેવું જ કંઈક છે. તો એ આવા છોકરાઓને ગોતીને, એ આવા છોકરાઓને સારી રીતે જે પણ SSIP જે પ્રોવાઈડ કરે છે એ ફેસિલિટી 100% પ્રોવાઈડ કરે છે, કંઈક એના કરતાં વધારે કહી શકીએ આપણે. તો આવા જ છોકરાઓને ગોતીને તો હું એમને એમની પાસે મળ્યો. પહેલાં મને એવું લાગતું હતું કે ભાઈ કદાચ હું આ એકલો જ આવું બધું વિચારું છું. અહીંયા આવ્યો બ્રિજેશ પટેલ સર જોડે, ત્યારે ખબર પડ્યું કે મારા જેવા અહીંયા ઘણા બધા છોકરાઓ છે, જેની અંદર અમારે એક હિતેન પટેલ કરીને સર છે, એ પણ ધીમે 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 સ્ટુડન્ટમાંથી અત્યારે એક્સપર્ટ લેક્ચરર બની ગયા છે એ સાહેબની હેઠળ. તો આવા સ્ટુડન્ટ ક્રિએટ કરે છે અહીંયા. 100% સાચી વાત છે આપની. હવે ધવલભાઈ, પાછા આવી જઈએ આપણે આપના ઇનોવેશન તરફ. તો જાણવા માગીશ કે આપણે ભૂતકાળની અંદર એટલે કે SSIP સાથે જોડાયા પછી કેવા પ્રકારના ઇનોવેશન્સ કર્યા છે, અને અત્યારે ઇનોવેશનનું શું સ્ટેટસ ચાલી રહ્યું છે? એમ તો 8મા ધોરણથી જ મેં કીધું એ પ્રમાણે કે ઘણા બધા નાના નાના પ્રોજેક્ટ કર્યા, પણ ધીમે 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 આ ફિલ્ડમાં આગળ વધ્યા એટલે ખબર પડી કે અમારું કામ ખાલી પ્રોજેક્ટ બનાવવા નહીં, અમારું કામ માર્કેટની અને લોકોની પ્રોબ્લેમ સોલ્વ કરી એ અમારું કામ છે. તો પછી ધીમે ધીમે અમુક અમે એવા પ્રોબ્લેમ ફાઇન્ડ કર્યા અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કર્યો, કે જે લોકોને પણ હેલ્પ કરી શકતા હોય, જે સમાજ માટે પણ ઉપયોગી છે, વાતાવરણ માટે પણ ઉપયોગી છે અને દેશ માટે પણ ઉપયોગી છે. તો એક પ્રોબ્લેમ મેં એવો ફાઇન્ડ કર્યો હતો આ લોકડાઉનની અંદર જ, કે પાણી ઘણું બધું વેસ્ટ થતું હોય છે, તો કેવી રીતના પાણી બચાવવું? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ટેપ છે, વોટર એલાર્મ ટેપ આનું નામ છે, જેની મેં ડિઝાઇન કરી છે. હવે આ ટેપનું કામ એવું છે કે જ્યારે પાણી આવે ત્યારે એલાર્મ વાગતું હોય છે. હવે પ્રોબ્લેમ એવો હતો કે જ્યારે વ્યક્તિઓ ઘરથી દૂર એમનો ટેપ હોય તો નળ ચાલુ મૂકી દે એટલે જ્યારે પાણી આવે એટલે ખબર પડે આપણને, પણ એ ટાઈમમાં જેટલું પાણી વેડફાય, અઢળક પાણી વેડફાય, એ અમે જાતે જોયું છે, અમારા ખુદના ઘરે પણ જોયું છે. બસ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મેં એક એવો વોટર ટેપ ડિઝાઇન કર્યો કે જેથી પાણી આવે તો એલાર્મ વાગે,
ઓટોમેટિક એલાર્મ વાગે છે, 30 સેકન્ડ સુધી વોટર ટેપ પાસે ના જઈએ આપણે તો ઓટોમેટિક એલાર્મ ઓફ કરી નાખે છે. 3 મોડ છે, ઓન મોડ, ઓફ મોડ ને એલાર્મ મોડ. જ્યારે જે યુઝ કરવો હોય કરી શકીએ છીએ આપણે. અને ખાસ આની ખાસિયત એ છે કે આ વોટર ટેપમાં કોઈ સેન્સર, બેટરી, મોટર, ઇલેક્ટ્રિસિટી યુઝ નથી કરેલી. આ ફૂલી મિકેનિકલ છે. આનો ખાસ મહત્વનો જે બેનિફિટ છે એ બહુ સારી વાત કરી આપણે કે કોઈ જગ્યાએ આપણે સેન્સર યા બેટરી ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરવો જ પડે છે. પણ ફૂલી મિકેનિકલ હોય એનો ફાયદો એ પણ છે કે કોઈ પણ પોતાના ઘરમાં યુઝ કરી શકે છે. તો આની ઉપર આપણે ફરી કોઈ વાર ડિટેલ વિડીયો કરીશું. આજે આ ઇનોવેશન તો છે જ, પણ આની ઉપર આજે આપણે નથી જવાના. તો ધવલભાઈ, આગળ મારો આપને પ્રશ્ન એ રહેશે કે હવે આપણે જે માટે આપણે મળ્યા છીએ અને જે ઇનોવેશન માટે મળ્યા છીએ, તો આપણે ઇનોવેશન તરફ જઈએ. અને જતાં પહેલાં તો એ ઇનોવેશન કરવા માટેનો ખ્યાલ ક્યારે આવ્યો અને ક્યારે લાગ્યું કે યાર આ પ્રકારની કોઈ વસ્તુ આપણી આસપાસ નથી અને જો બની જાય તો ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય? હવે એમ તો ભારત દેશમાં ચા શરૂઆતમાં સવારમાં ઉઠતા જ ચા જોઈએ અને બપોરે સાંજે ચાનો ખૂબ યુઝ છે અને ચા પીવા જોઈએ દરેક વ્યક્તિને. મારે પણ જોઈતી હતી તો કોલેજમાં ભણવા દરમિયાન જ મારે પણ કોલેજ સવારમાં હું ચા પીવા જતો. બસ ત્યાં પ્રોબ્લેમ મેં એક જ એવો જોયો કે ખૂબ અસ્વચ્છતા અને આવી રીતે ચા વેચાય છે. ચા બનાવવાવાળામાં તો ચલો ઠેકાણા ના હોય, પણ સપોઝ કે ચા બનતી દરમિયાન ઘણા ગંદકી ને આવું બધું થતું હોય છે. ચાના કપ ધોવાય છે તો એ એકના એક પાણીમાં ધોવાતા હોય છે, એકદમ ગંદા પાણીમાં. પછી પાછો કોરોના આવ્યો તો કોરોનાની અંદર પ્રોબ્લેમ એવી હતી કે કાગળના કપ ચા માટે યુઝ કરવાના, કાચના કપ કે બીજા તમે કપ યુઝ ના કરી શકો, કારણ કે એનાથી કોરોના સ્પ્રેડ થવાની સંભાવના છે. તો કાગળના કપ, હવે કાગળના કપની અંદર પ્રોબ્લેમ એવો છે કે કાગળના કપ દરેક રીતે પ્લાસ્ટિકના તો પોલ્યુશન કરે છે, પણ કાગળના કપ પણ પોલ્યુશન કરે છે. એ કચરો પણ કરે છે, એ વાતાવરણને સળગાવીએ તો વાતાવરણને પણ પ્રોબ્લેમ કરે છે. જાડખા કપા એ બધું અલગ. તો અને ચા પીવાની તો મજા નથી જ આવતી કાગળના કપમાં. તો આવો પ્રોબ્લેમ ફાઇન્ડ કર્યો. બસ મેં નક્કી કરી નાખ્યું કે આપણે કંઈક એવું મશીન ડિઝાઇન કરીએ કે કપ ધોવાઈ જાય ટચલેસ અને સિમ્પલ મશીન. તો એક એવું મશીન બનાવ્યું છે કે જેની અંદર સિમ્પલ કપ ધોવાઈ જાય બધા ઓટોમેટિક. મેં મશીન જોયું છે અને સાચું કહું બહુ જ સરસ મશીન છે. અને એ આઈડિયા બહુ સરસ પકડ્યો છે કે માણસ હાથ લગાવીને ધોતો હોય તો તમે જોતા જશો કે એક જ પાણીની અંદર બધા કપ ધોવાતા હોય છે. હવે એ જે પાણી હોય એની અંદર કોઈની રહી ગયેલી ચા હોય, આપણે કોઈ એઠું વસ્તુ પણ આપણે નથી પકડતા, તે એઠી ચાની અંદર એવું ધોવાતું હોય છે. અને એ ધોવા માટેનું મશીન તમે હવે જોવાના છો. અને સાચું કહું તો ખરેખર બહુ જોરદાર મગજ યુઝ કર્યું છે. મારો વિશ્વાસ છે તમે જોશો એટલે તમને એવું થશે અરે બસ આટલું સિમ્પલ. પણ સાચું કહું તો એ બનાવવા પાછળ બહુ મહેનત લાગતી હોય છે. ધવલભાઈ, કેટલો ટાઈમ લાગ્યો છે બનાવવા પાછળ? આ કપ વોશિંગ મશીન જ્યારે મને લોકડાઉનમાં આઈડિયા આવ્યો એટલે બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું, તે આજે 2 વર્ષ જેવા થવા આવ્યા છે. અને 2 વર્ષ પછી જે પ્રોડક્ટ છે એ ફાઇનલ અમારી પ્રોડક્ટ છે. એના પહેલાં પણ ઘણો પ્રયત્ન કર્યો હતો લોકડાઉન દરમિયાન, એટલે ટાઈમ પણ ઘણો લીધો. અને એના પાછળ 2 થી 3 જેવી પ્રોડક્ટ જે મેં મશીનની જ બનાવી હતી પણ એ ફેલ ગઈ, છતાં હાર ના માનતા આગળ ને આગળ મથે રાખ્યું અને ફાઇનલી એક કપ મશીન ડિઝાઇન કરી નાખ્યું કે જે માર્કેટમાં મૂકી શકે, લોકોની હેલ્પ કરી શકે. આપની સાચી વાત છે. અને સફળતા નિષ્ફળતા એ પછીની વાત છે કે જ્યારે તમે પ્રયત્ન કરો, અને તમે જો પ્રયત્ન કરતા રહો કન્ટિન્યુઅસલી તો સફળતા 100% મળે છે. તો ધવલભાઈએ એ વસ્તુઓ જાતે બનાવી છે. ધવલભાઈ, આખું મશીન જાતે જ બનાવ્યું છે? આખું મશીન મેં મારા હાથથી બનાવ્યું છે. એમ તો મિકેનિકલ એન્જિનિયર છું, પરંતુ કહેવાય ને કે જે ચોપડીનું જ્ઞાન હોય એ એકચ્યુઅલ લાઈફમાં કંઈક અલગ જ હોય છે. એટલે વાંચતા તો આવડતું હતું, પણ પછી એ વેલ્ડિંગ કરવું કે કરવું એ વસ્તુ આખી અલગ છે. સાચી વાત. પછી કારખાનામાં જોડાયા તો કારખાનામાં એમ ડાયરેક્ટ કામ કરવા મળ્યું ના, કેમ કે એમને પોતાના કામ કરતા હોય છે. તો પછી મેં એ જે કારખાનામાં બનાવતા એમને મેં હેલ્પ કરવાનું ચાલુ કરી નાખ્યું કે હું વગર પૈસા લીધે તમને વસ્તુ બનાવી આપું, મને ખાલી કામ કરવા દો. તો બસ મેં એમને કામ કરી આપ્યું અને હું શીખતો ગયો. પછી જ્યારે હું શીખી ગયો ત્યારે મેં એમ કીધું કે હું આવું એક મશીન બનાવું છું, મને બનાવવા આપો. ઠીક છે, બનાવી લે. અને આની પાછળ પણ એવું 1-2 વખત થયું. પહેલું કપ મશીન બનાવ્યું તો ફેલ થઈ ગયું. તો પછી મેં રિક્વેસ્ટ કરી કે હું બનાવી લઈશ, મને થોડો ટાઈમ મને આપો બરાબર. તો થોડો ટાઈમ ફરી પાછો મને મળી ગયો તો મેં બીજું મશીન બનાવ્યું. તો બીજું મશીને પાછું ફેલ ગયું એટલે મને ના પાડ નાખ્યું કે તું ભાઈ જતો રહે, અહીંયાથી ખોટું મટીરિયલ બગાડીશ નહીં.
તું તારો ટાઈમ બગાડે છે અને અમારા વર્કરનો પણ ટાઈમ બગાડે છે. તો મેં ત્રીજી વખત તો હવે કેવી રીતના જવું? તો પછી મેં એક થોડું જૂઠ પણ બોલ્યું ત્યાં કારખાના કે મને એક ઓર્ડર મળી ગયો છે કપ મશીનનો અને મારી પ્રોડક્ટ સફળ થઈ ગઈ છે, તમે મને બનાવો આપો. એટલે એમણે કીધું કે અચ્છા ઓર્ડર મળી ગયો છે તો લે બનાય. તો પછી હવે આ મારા માટે લાસ્ટ ચાન્સ હતો કે આટલું જૂઠું બોલ્યું છે તો હવે મારે બનાવવું જ પડશે. તો પછી મેં સખત પ્રયત્ન કરી અને ફાઇનલી પ્રોડક્ટ ડિઝાઇન કરી નાખી. સાચું. ધવલભાઈ, એ જાણવા માગીશ કે જ્યારે મગજમાં એક આઈડિયા આવી જાય કે હવે મારે આવું કંઈક બનાવવું છે, મતલબ તમે પ્રોબ્લેમ જોઈ લીધો સોસાયટીનો, કેમકે જે કપ છે પ્રોપરલી વોશ નથી થતા ને બનાવવું છે, તો શરૂઆતમાં પેન પેપર પર બનાવ્યું હશો તમે, રાઈટ? તો જે મિકેનિકલ એન્જિનિયર છો, તો શું આ માટેની કોઈ ડિઝાઇન વગેરે શરૂઆતમાં બનાવી હતી તમે? હા, આ આઈડિયા આવ્યો એટલે એમ તો પેન પેપર લઈને બેઠા, થોડું ઘણું કામ કર્યું, પછી એમ આપણને લાગે કે હા સફળ થઈ જશે, પ્રોડક્ટ આપણે સફળ છે. પણ જેમ જેમ કામ કરતા જઈએ એ પ્રમાણે એની અંદર પ્રોબ્લેમ આવતા જાય, તો પછી મારે જરૂરત પડવા લાગી કે નહીં ભાઈ આ કાગળનું કામ ચાલે નહીં. તો પછી મેં ધીમે ધીમે સોફ્ટવેર શીખવાનું ચાલુ કર્યું આ સ્પેશિયલ આના માટે. તો પછી મેં ક્રિયો પેરામેટ્રિક્સ જે સોફ્ટવેર છે જે ઇન્ડસ્ટ્રીયલમાં યુઝ થાય છે, બરાબર, અમારા જેવા સ્ટુડન્ટ તો ના શીખી શકે એમને, પરંતુ મેં પ્રયત્ન કર્યો અને મેં પ્રયત્ન કરી એ સોફ્ટવેર શીખી લીધું. શીખી અને મેં ડિઝાઇન કરી નાખ્યો મારો વોટર એલાન્ટ ટેપ. પછી એની અંદર પણ આગળ 3D પ્રિન્ટ કરવી પડતી હતી, તો 3D પ્રિન્ટ પણ મેં શીખવાનું ચાલુ કર્યું. અને સ્પેશિયલ જેમ બ્રિજેશ પટેલ સરની મેં વાત કરી, એમણે અમારા માટે 3D પ્રિન્ટર પણ મંગાવી દીધું, જે લાખ રૂપિયાનું એક મશીન છે. અને પછી 3D પ્રિન્ટ પણ કર્યું, આ અત્યારે વોટર ટેપ છે એ 3D પ્રિન્ટેડ વોટર ટેપ છે. તો આ રીતે ઘણા બધા સોફ્ટવેર શીખ્યા અને 3D પ્રિન્ટ સુધી પણ અમે અમને લાવ્યા છીએ. સાચી વાત છે આપની. અને મગજમાં આઈડિયા આવી જાય એના પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવો એના કરતાં પણ મુશ્કેલ વસ્તુ છે. તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એ પણ 3D પ્રિન્ટેડ છે. અને જો તમે આ બધું શીખવા માંગતા હોય કે 3D પ્રિન્ટ કઈ રીતે કરી શકાય, જેમ ધવલભાઈએ કહ્યું એમ કે આ પ્રકારના સોફ્ટવેર એ જાતે શીખ્યા છે, જો તમે પણ શીખવા માંગતા હોય તો ધવલભાઈની એક યુટ્યુબ ચેનલ છે. તો ધવલભાઈ, શું નામ છે યુટ્યુબ ચેનલનું? ઇનોવેશન કી દુનિયા યુટ્યુબનું યુટ્યુબ ચેનલનું નામ છે. તો ત્યાં તમને વિડીયોઝ મળી જશે કે જ્યાં તમે 3D પ્રિન્ટ કરવા માટે કઈ રીતે એની ડિઝાઇન કરવી એ બધું તમે શીખી શકો છો. તો જરૂરથી એકવાર મુલાકાત લો અને તમે જો આ પ્રકારના 3D પ્રિન્ટ હોય, નવા નવા ઇનોવેશન હોય, જો તમે બધું કરવા માગતા હોય અને તમને એમાં રસ હોય તો જરૂરથી તમે બધું શીખી શકો છો. અને SSIP આપણી માટે હાજર જ છે, તો તમે એમાં જોડાઈ શકો છો. હવે આપણે સીધા જઈએ ઇનોવેશન તરફ અને જોઈએ કે મશીન કેવું છે, કઈ રીતે કામ કરે છે, અને બીજા પ્રશ્નો આપણે ત્યાં જઈને કરીએ. તો મિત્રો, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ને, સ્પેશિયલી આપ સૌ જોઈ રહ્યા હતા, તો આ છે એમનું નવું ઇનોવેશન. જોતા તો આપણને એવું લાગતું હશે કે એક સરસ મજાનો ડબ્બો છે, પણ સાચું કહું તો અંદરની જે મિકેનિઝમ છે બહુ જોરદાર છે. તો ધવલભાઈ, પહેલાં તો થોડું ઘણું મને આ બહારનો પાર્ટ એક્સપ્લેન કરી દો કે કઈ રીતે બધું શું છે, ઓકે? તો અને કઈ રીતે પછી વર્ક કરે છે આપણે જોઈએ. તો આ છે, એનું નામ છે કપ વોશિંગ મશીન, સેમી ઓટોમેટિક કપ વોશિંગ મશીન. આની અંદર આપણે આવા પ્રકારના ચાના કપ ધોઈ શકીએ છીએ. હવે જો ચાના કપ ધોવા હોય તો એના માટે આને સિમ્પલી આની અંદર આ રીતે મૂકવાના રહે છે, બરાબર. આની અંદર આપણે આવી રીતના કપ મૂકી શકીએ છીએ બધા. હવે આની જે કેપેસિટી છે એ 16 કપની એક સાથે ધોવાની કેપેસિટી છે. તો આપણે કપ અંદર લોડ કરી દઈએ અને પછી આપણે ચેક કરીએ કે શું આ કમ્પ્લીટ કપ ધોઈ શકે છે, બરાબર. અત્યારે આપણે આટલા કપ અંદર નાખીએ છીએ અને હવે કપ ધોવા માટે સિમ્પલી આપણે અહીંયાથી સ્ટાર્ટ બટન છે સ્ટાર્ટ કરી શકીએ છીએ. અને પછી જે આ હેન્ડલ છે, બસ આ હેન્ડલને નીચેથી ઉપર તરફ પુશ કરવાનું રહેશે અને પછી હેન્ડલને છોડી દેવાનું, એટલે ઓટોમેટિક જે પાછળના કપ છે એ આગળ તરફ લોડ થઈ જશે, બરાબર. અને હવે આ જે કપ છે એ અત્યારે આ કપ ધોવાઈ અને હોલ્ડ થઈ ગયા છે, બીજા કપ ધોવા માટે રેડી છે. અને હવે આપણે ફરીથી નીચે હેન્ડલ પાછું અને છોડી દઈશું, એટલે જે બીજા કપ છે એ પણ ધોવાઈ અને આ રીતે ગોઠવાઈ જશે. તો આ રીતનું આ કપ વોશિંગ મશીનનું કામ છે. તો બહુ સરસ મજાનું ઇનોવેશન છે કે તમારા જે કપ છે બધા એક જ પાણીમાં ના ધોવાય, એટલે કપને પહેલાં ગોઠવી દેવાના અને પછી જે સિમ્પલ હેન્ડલ ખેંચવાનું છે, એટલે જે નાની ચાની ટપરી હોય યા નાના હોટલ હોય તો ત્યાંના લોકો ઇઝીલી આનો યુઝ કરી શકે છે. એવું નથી કે બહુ મોટું મિકેનિઝમ છે અને કોઈ પ્રોપર માણસ જોઈશે ટ્રેનિંગવાળો. સિમ્પલ છે, ગ્લાસ મૂકો, હેન્ડલ ખેંચો, તમારું ગ્લાસ ધોવાઈ જાય. તો બહુ જ સરસ મશીન છે. અને આ શું છે? હા, આર્યું આ જો સપોઝ કે હવે નાની ચાની કેટલી છે આપણે સમજી લઈએ, મોટી હોટલમાં પણ યુઝ થઈ શકે છે અને નાની જગ્યા પણ યુઝ થઈ શકે છે.
આપણી પાસે કપ ઓછા છે, તો આને આપણે જો આનો ટુ કોલમવાળો મૂળ કરી દઈએ તો આપણે આ જે બે કોલમ છે એ બંધ થઈ જશે અને આ બે કોલમ ચાલુ રહેશે. એટલે આપણે જો ઓછા કપ ધોવા હોય તો આપણે એ પણ યુઝ કરી શકીએ છીએ, અને વધારે કપ ધોવા હોય તો આપણે આવી રીતના કરી અને વધારે કપ પણ ધોઈ શકીએ છીએ. આનો યુઝ છે. ઓકે, એટલે આનાથી આપણે પાણી મતલબ સેવ કરી શકીએ છીએ. જો ચારે ચારનો તમે યુઝ કરશો તો ચારે ચારમાં કપ ધોવાઈ જશે, અને જો આને ટુ કોલમ પર કરી દઈએ એટલે કે ફક્ત બે જ ચાલુ રહેશે, બાકીના બે બંધ થઈ જશે. એટલે જ્યારે તમે આને ખેંચી રહ્યા છો એટલે આ બંનેમાં પાણી નહીં આવે, તો આપણે એ રીતે પાણી પણ બચાવી શકીએ છીએ. અને આની અંદર શું મારે લાઇટ યુઝ ન કરવી હોય અને ફૂલ્લી આને મિકેનિકલ રાખવું હોય તો કોઈ રીતે કરી શકાય ખરું? હા, એમ આર્યું અત્યારે છે ને આની અંદર ઇલેક્ટ્રિસિટી અત્યારે આની અંદર છે, કારણ કે અત્યારે આપણે નીચે અહીંયા પડ્યું છે. પણ જે હોટલ હોય છે, હોટલની અંદર પાણીની ટાંકી હોય છે, તો એની જે અત્યારે પાઇપ આપણે જોઈ શકીએ છીએ, એ પાઇપ ડાયરેક્ટ ટાંકી સાથે આપણે કનેક્ટ કરી લઈએ તો આ ફૂલ્લી મિકેનિકલ, કોઈ ઇલેક્ટ્રિસિટી વાયરની કોઈ જરૂરત પડશે નહીં. અને જેટલી વાયરને જેટલી સેન્સરની ઓછી જરૂરત પડે એ મશીનમાં હંમેશા એટલું મેન્ટેનન્સ ઓછું હોય. એટલે જો મિકેનિકલ હોય તો મેન્ટેનન્સ ઓછું, એટલે આની અંદર મેન્ટેનન્સ પણ ઝીરો થઈ જશે. તો આ રીતનું આ મશીન ઇલેક્ટ્રિસિટી વગર પણ કામ કરી શકે. સાચી વાત છે, પાણીનું ટાંકું ઉપર હશે એટલે ઓલરેડી પાણીનું પ્રેશર હશે જ, અને આમાં આપણે એટલા બધા પણ પાણીની જરૂરિયાત નથી પડતી. ઓછું એટલે પાણી પણ ઓછું વપરાય અને ઓછા પાણીએ તમારા કપ સારી રીતે ધોવાઈ જાય. ટચલેસ, આની અંદર કોઈ કપને ટચ કરવાની વાત આવતી નથી. એટલે આપણે કોરોનામાં પણ આ મશીનનો યુઝ કરી શકીએ છીએ. સાચી વાત છે, અને જે લોકો મેન્યુઅલી કરતા હોય છે એના કરતાં ફાસ્ટ પણ છે. એટલે કપ એને જે મૂકવાના છે, ખેંચવાનું છે, લઈ લેવાના છે, પહેલાંમાં જેમ ખાલી હાથ પલાળીને જે ખેંચી લે છે એ બધું ન થાય. એટલે સ્પેશિયલી જે હોટલો છે અથવા જે નાની ટપરીઓ ચલાવતા હોય છે એ લોકો માટે બહુ સારું ઇનોવેશન આ સાબિત થવાનું છે. અને આપણે પણ એમના ગ્રાહક છીએ તો આપણે પણ એવું ઈચ્છીએ કે ભાઈ સારી ક્વોલિટી યા સ્વચ્છતા આપણને મળે, તો એ માટે પણ બહુ હેલ્પ થવાનું છે. આપણે હાઇજેનિક છે, આ એનો એક ફાયદો ખાસ છે કે જ્યાં આપણે કપ ધોવાતા જોઈએ તો આજુબાજુ ગંદકી હોય, એની અંદર પણ ગંદકી હોય, વ્યક્તિ પણ ગંદકીવાળો હોય. આની અંદર વ્યક્તિ અહીંયા ઊભો ઊભો જો હેન્ડલ પેલું પ્રેસ કરશે તો વ્યક્તિના હાથ પણ નહીં પલળે, આ મશીનની બહાર પણ પાણી નહીં આવે. એટલે આ જ્યાં છે આપણે ત્યાં એને ઇઝીલી યુઝ કરી શકીએ છીએ, કપ સિમ્પલી ધોવાઈ જશે. અને આની અંદર કપ બે રીતે પણ ધોવાય છે, આપણે જોઈ શકીએ છીએ. હું તમને બતાવું કે આની અંદર કપ જે છે એ બ્રશથી પણ ધોવાય છે અને પાણીના પ્રેશરથી પણ ધોવાય છે. એટલે જસ્ટ ખાલી પાણીથી ધોવાતા નથી, એટલે જે આપણે હાથથી ધોઈએ એના કરતી તો વધારે બેટર જ ધોવાય છે. આ રીવા સાચી વાત છે, અને અંદર જે બ્રશ છે યુઝ કરેલા છે કે જેથી ગ્લાસની અંદર ગોળ ગોળ ફરે અને બધી બાજુથી આપણો ગ્લાસ ધોવાઈ જાય, અને સેમ ટાઈમ પાણીનો ફુવારો પણ અંદર આવતો હોય છે. તો આની સાથે પાણીની પાઇપ જોડેલી છે, અને આમ મેં જેમ આપને કહ્યું હતું ને કે દેખાવામાં આપને બહુ સિમ્પલ લાગશે કે બહુ સરળ છે, પણ અંદર જે છે જાદુ છે, અને મિકેનિઝમ જે છે એણે બહુ મગજ લીધું હશે તમારું, ઘણું મગજ એની અંદર તમારે યુઝ કરવું પડ્યું હશે. તો આ છે એમનું નવું ઇનોવેશન. અને ધવલભાઈ, શું આની જાતનું પહેલું છે કે આવું પહેલાં કોઈ બની ચૂક્યું છે? ના, આ મશીન એમ માર્કેટમાં સૌથી પહેલું મશીન છે. બીજા મશીન હોય છે પણ એ ચાના કપ ધોવાના કોઈ મશીન છે નહીં, અને એ મશીન પણ લાખ બે લાખ દોઢ લાખ આવવાના હોય છે મશીન. અને ચાના કપ ધોવાનું મશીન આ પહેલું મશીન છે, અને માર્કેટમાં આવશે એટલે જરૂર હેલ્પ કરશે લોકોને. 100% સાચી વાત છે આપણી, કારણ કે ચાના કપ ધોવા માટેનું મશીન હોય એટલે સિમ્પલ વસ્તુ છે કે નાની હોટલવાળા છે એ લોકો જ આનો યુઝ કરશે, તો એ લોકો જોડે ઓલરેડી એટલું બજેટ ના હોય કે ખાલી ને ખાલી કપ ધોવા માટે લાખ બે લાખ રૂપિયાના મશીન લાવી શકે. તો એક તો બહુ ચીપ છે, એટલે કે સસ્તું પણ પડવાનું છે, અને આની જાતનું આ પહેલું મશીન છે. તો ધવલભાઈ, આને પેટન્ટ વગેરે તો કરાવવું પડતું હશે? હા, પેટન્ટ આની હવે થઈ ચૂકી છે, અને ટૂંક જ સમયમાં હું ખુદ આનું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યો છું. એટલે હું ખુદ આ મશીનને માર્કેટમાં લઈ આવવાનો છું, અને આ મશીન માર્કેટમાં આવશે એટલે જરૂર હેલ્પફુલ થશે. તો ધવલભાઈ, કપ ધોવાઈ જાય એની પછી જે પાણી છે કે જેનાથી કપ ધોવાયું છે, તો એ કઈ બાજુથી બહાર નીકળશે? એમાં આ પાણીના એન્ટ્રન્સ માટે છે, આ સાઈડ પાણીની ટાંકી સાથે ડાયરેક્ટ જોડવાનું છે. કપ ધોવાઈ જાય એટલે જે પાણી છે એક્ઝિટ કરવા માટે એ અહીંયા પાઇપ એટેચ્ડ છે. આપણે જસ્ટ આ પાઇપને જ્યાં આપણે એક્ઝિટ કરવાનું હોય ત્યાં મૂકી દેવાનું રહેશે, એટલે પાણી આપોઆપ બહાર નીકળી જશે ધોવાયા બાદ. હા, અને પછી આ પાણીની પાઇપ તમે બાજુના કુંડા યા છોડ હોય એમાં મૂકી દેવાની, તો ચાનું પાણી જાય તો વળી ગુલાબ બહુ સારા થાય છે. હા, બહુ સારું હોય ચાનું પાણી તો. એટલે તમારું બે કામ થઈ જશે, એક તો કપ પણ ધોવાઈ જાય અને તમારા છોડવાને પાણી પણ મળી જશે.
तो पानी नो पण बचाव छे, वीजळी नो पण बचाव छे, अने एनी साथे साथे तमारा स्वास्थ्य नो पण बचाव छे। तो धवलभाई खूब ज सरस इनोवेशन छे आ, अने इनसाइड एजुकेशन नी पूरेपूरी टीम तरफ थी आपने खूब खूब कॉन्ग्रेच्युलेशन अने बेस्ट ऑफ लक तमारा नवा इनोवेशन माटे अने स्टार्टअप माटे।